કારેલીબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઈ તરલની દાદાગીરી. કોરોના મહામારીમાં માસ્ક વગર પોલીસ લોકો પાસે 1000 રૂપિયા દંડ લે છે, જ્યારે આજરોજ વસીમ નામનો ઇસમ રોજા હોવાથી ઇફતારનો સામાન રાવપુરા મચ્છીપીટ લેવા જતા કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે માસ્ક વગર ચેકિંગ ચાલતી હતી. તે દરમિયાન માસ્ક પહેરેલો હોવા છતાં પણ વસીમને રોકવામાં આવ્યો અને વસીમ પાસે 1000 રૂપિયા દંડ પીએસઆઈ તરલે ભરવાનું કહેતા વસીમે રજૂઆત કરી. સાહેબ, મેં તો માસ્ક પહેરેલો હોવા છતાં પણ તમારે શું બનાવ બન્યું છે? મેં ગાડી લઈને આવતો હતો એટલે મેં માસ્ક પહેરેલો હતો તો મને પકડ્યા એ બાજુ. કોઈ પકડ્યું તમને? હા, તરલ સાહેબે પકડ્યો છે મને. કયા પોલીસ સ્ટેશન? કાયલેબા પોલીસ ચોકીમાં. કયા કારણે પકડ્યો તમને? તો માસ્ક નહીં પહેર્યું કે છે, માસ્ક પહેરેલો હતો મેં કમ્પલસરી, તો એ મને માસ્ક વગર કહે છે કે તું માસ્ક નહીં પહેર્યો એમ કરીને અંદર મને લઈને આવ્યા. બરાબર છે. પછી શું કીધું તમને? મને કહે કે તને 1000 રૂપિયાની પાવતી ભરાવી પડશે. માસ્ક પહેરેલું છતાં કેમ તમારા જોડે પાવતી ભરાઈ? ખબર નહીં મને સાહેબ, કે એ લોકો એવું કહે છે કે તું માસ્ક નહીં પહેર્યો, માસ્ક નહીં પહેર્યો કહીને મને અંદર લઈ આવ્યા. મેં માસ્ક ધમકી આપી સાહેબ? હા, કે અંદર કુછ તો તને બતાવું છું કે અંદર. એવું છે? એવું કીધું તમને? મેં તમને 1000 રૂપિયાની પાવતી ભરાઈ. હા, એટલે માસ્ક પહેરેલું છતાં પણ તમારે પાવતી બનાવી. હા, કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.